कल से शहर जिला में छोटी बाल कन्याओं के लिए गौरी व्रत और जया पार्वती व्रत का प्रारंभ होने वाला है। कल से शहर जिला में छोटी कवारी बाल कन्याओं के लिए गौरी व्रत और जया पार्वती व्रत का प्रारंभ होने वाला है। आने वाले 5 दिनों के दौरान छोटी लड़कियां 5 दिनों तक नमक बिना का उपवास रखकर 5 धानियों से बोए गए वैसे जवारों का पूजन कर 5 दिन तक व्रत रखेगी, जिसमें 5 दिनों तक फलाहार और सूखे मेवे का सेवन कर व्रत उपवास का पालन किया जाता है। धार्मिक महिमा के बीच ये जुड़े ये गौरी व्रत और जया पार्वती व्रत को कल से शहर जिला में छोटी बाल कन्याएं सुबह शाम भक्ति आराधना करते हुए ये धार्मिक पर्व मनाएगी, जिसकी विशेष जानकारी मंदिर के महंत ने दी थी। नमस्कार दर्शक मित्रों, गौरी व्रत इतले के कुंवारिकाओ द्वारा गौरी मानी पूजा करी आशीर्वाद मेळवी भगवान शिवजी नु पूजन अर्चन करी अने योग्य जीवन साथी मळे लग्न योग्य सुपात्र साथे थाय एना माटे करातु आ व्रत छे। आ परंपरा वर्षो थी चालती आवी छे अने विशेष करी श्रीमद भागवत जी नी अंदर गोपीजनों द्वारा भगवान श्री कृष्ण स्वामी तरीके एमने मड़े एना माटे गोपीजनोए पण एक कात्यायनी मानु व्रत कर्यु हतु अने ए व्रतना प्रभावे ज एमने रासमा प्रवेश मड़ी हतो, भगवान श्री कृष्ण एमनो स्वीकार कर्यो हतो। आम स्त्रीओ द्वारा आ व्रत करवामां आवे छे, बहनों द्वारा आ व्रत करवामां आवे छे। विशेष करी जया पार्वती व्रत ए खूब ज निरोगीवान दीर्घायुष्यवान दाम्पत्य जीवन रहे અને સારા યોગ્ય સુપાત્ર વડની પ્રાપ્તિ થાય એના માટે થાય છે। આ વ્રત દરમિયાન નિત્ય શિવજીની પૂજા કરવામાં આવે છે। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત આ બંને વ્રતનો ખૂબ મહિમા છે। ગૌરી વ્રત કુવારી સ્ત્રીઓ દ્વારા અને જયા પાર્વતી વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પતિના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે। આ વ્રતના અંતિમ દિવસે જાગરણનો પણ મહિમા રહેલો છે અને વ્રતના અંતિમ દિવસે એટલે જાગરણ કરી 6 તારીખે સોમવારના રોજ આ વ્રતના પારણા કરવામાં આવે છે। ગૌરી માનું નદી તળાવની અંદર વિસર્જન કરવામાં આવે છે। શ્રદ્ધા શક્તિથી જે કોઈ પણ બહેનો આ વ્રત કરે છે એમને અચૂક ભગવાન ભોલેનાથ અને માં ગૌરી સારું ફળ પ્રાપ્ત કરાવે છે। યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। હિમાલયના પુત્રી તરીકે માં ઉમાએ સ્વયં આ વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવના કારણે જ ભોળેનાથ ભોલે બાબાએ કૃપા કરી અને માં ભવાનીનો સ્વીકાર કર્યો। ત્યારથી આ વ્રતની પરંપરા ચાલતી આવી છે અને સૌથી ભોળામાં ભોળા જો દેવ હોય તો એ મહાદેવ છે અને ભગવાન શિવજીની પૂજા કરવાથી કીધું છે કે શિવ જલધારા પ્રિય, ભગવાન શિવજીને બીજું કંઈ નહીં, ખાલી એક કલશ ભરી અને જળ ચડાવો તો પણ ભોલે બાબા પ્રસન્ન થાય। તો એવા ભોલે બાબાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી બહેનોને દીકરીઓને મન ઈચ્છિત યોગ્ય દાંપત્ય જીવનની અંદર સુપાત્રની પ્રાપ્તિ થાય છે અને એમનું સૌભાગ્ય અખંડ રહે છે। એના માટે શિવ પૂજાનો માં ગૌરીની પૂજાનો અનન્ય મહિમા વર્ષોથી આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલો છે, જે અંતર્ગત બહેનો આ વ્રત કરી રહ્યા છે।